મળતી માહિતી મુજબ સુરતના ગુંદરડીયા ગામ કોટિંગ પ્લાન્ટની પાસે પ્રોજેક્ટ એરિયા તરફ જવાના રસ્તા પર એક ડમ્પર ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો, જેને લઈ સાયકલ સવાર યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈ ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલું પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. વધુમાં મૃતક યુવકનું નામ 26 વર્ષીય કારુકુમાર નારાયણ રાય હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે હજીરા પોલીસ ડમ્પર ચાલકે સૌસિંગ રૂપાભાઈ મેળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધીરજભાઈ નગીનભાઈ પટેલ છે મારું નામ. હું ગુનેડીનો રહેવાસી છું, નાની ગુનેડી. અમારા અકસ્માત એટલું જ કેવું છે કે અમે ગ્રામ પંચાયતને એ લોકોને અમે અરજી આપી છે. રસ્તો અમારો ગ્રામ પંચાયતનો અને ગુજરાત સરકારનો રસ્તો છે. આમાં આજે જે એક્સિડન્ટ થયું છે, જે બહારનો માણસ મરી ગયો છે, કાલે ઉઠીને આ વિકાસ અમારી પર બી થઈ શકે છે. એના માટે પ્લીઝ મહેરબાની કરીને અમારે એટલું કેવું છે કે આ રસ્તાનું નિયાકર આપે ને અને આનું કંઈ આગળ નિકાલ કરે એ મારી મહેરબાની છે. વસ્તુની એવા તો બહુ વાર થઈ ગયા છે. અમારા ઘરવાળા બી આ રસ્તો જે ખરાબ છે એમાં કેટલી વાર પડ્યા છે. અમારા ફેમિલી ખુદ પડ્યા છે ને આજે અકસ્માત આજે મરણ થઈ ગયું છે અહીંયા. તો કાલે ઉઠીને અમારા બી ગામમાં હશે ને એટલે જ કેવું છે કે અમારે બી કોઈ માણસ જશે ને કોઈ મરી જશે તો અમને એની જવાબદારી કોણ લેશે એમ. એ જ અમારા MNS કંપનીને કેવું છે કે MNS કંપની જો હેવી વ્હીકલો ચલાવે છે, ગુજરાત સરકારનો અને ગ્રામ પંચાયતનો રસ્તો છે, તો એમને મારે એટલી રિક્વેસ્ટ છે કે તમે મહેરબાની કરીને તમારો અલગ પ્રશ્ન રસ્તો કરો, યા તો પછી અમારી જમીન જોઈતી હોય ને કઈ વસ્તુ હોય તો અમારો કોઈ નિકાલ કરો એમ, યા અમને કોઈ ઉપાય આપો એનો એમ. એ તો સાહેબ હવે કંઈ રાંચી સાઈડનો કે કોઈ યુપી બિહારનો હશે, હવે બિચારો એને બી એના ઘરનું એક જીવન ગયું છે, એના ફેમિલીને તકલીફ છે. એટલે મારી બી એની મહેરબાની એટલી છે કે એ માણસ જે મરી ગયો છે તેને કોન્ટ્રાક્ટર અને જે ગાડીવાળો છે એ બી એનો કોઈ 5-5 કે જે બી સહાય કરે એવી હું માનતા રાખું છું.